નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણીયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે અજય બલદાણીયા YouTube ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ ની અંદર સ્વાધ્યાય 2.2 નો બીજો દાખલો આજે આપણે જોવાનો છે. તો ભાગ 4 ની અંદર તમારું ફરી વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર અને આઈ બટન ક્લિક કરવાથી તમને મળી જશે. અને અમારી ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સ્ટાર્ટ કરીએ બીજા નંબરનો દાખલો કે એક ચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર આપણે લોકો આકૃતિ દોરીને સમજશું, પણ તમારે પરીક્ષાની અંદર આકૃતિ દોરવાની છે નહીં. આકૃતિ દોરીને માત્ર આપણે સમજીશું. તો કે સમજૂતી માટે જ તો કે આ લંબચોરસ સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલમાં આ ભાગને આપણે પહોળાઈ કહીએ, પહોળાઈ, અને આ ભાગ છે આપણા માટે લંબાઈ. તો કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલાની અંદર આપણે લોકોએ ખાસ કરીને ધ્યાન આપવાનું, હંમેશા નાનાને ધારવું, નાનું હોય ને ધારવું. તો આપણે પહોળાઈને ધારી લેશું, તો પહોળાઈને આપણે x ધારીએ. તો કે લંબાઈ છે પહોળાઈના, હું કીધું બમણા, પહોળાઈના બમણા એટલે લંબાઈ એ પહોળાઈના બમણા. પહોળાઈ છે x, એના બમણા એટલે કેટલા થઈ જશે 2x, થી 2 વધારે છે એટલે પ્લસ માં આવશે 2. ખ્યાલ આવી ગયો. અને પછી લંબચોરસની પરિમિતિ માટેનું તમે સૂત્ર જાણતા હો એટલે તમે કિંમત મૂકો તો ડાયરેક્ટ તમારું કામ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ માત્ર સમજણ પૂરતી હતી. આકૃતિ તમારે પરીક્ષામાં દોરવાની છે નહીં અને કોઈ આ દાખલાનો હિસ્સો છે નહીં. માત્ર સમજૂતી પૂરતી કે પહોળાઈ x આપણે સૌથી નાનું હોય એને x ધારવાનું અને લંબાઈ છે એને આપણે તો કે રકમમાં જે બતાવેલું છે રકમમાં શું કીધું છે તો કે પહોળાઈના બમણાથી 2 વધારે એટલે 2x + 2 થાય. તો હવે આપણે જોઈએ દાખલો. તો કે દાખલામાં કામ કયું કરવાનું છે તે આપણે જોશું. તો કે વિદ્યાર્થી મિત્રો, ધારો કે લંબચોરસ સ્વિમિંગ પુલની પહોળાઈ x મીટર છે. એટલે કે સ્વિમિંગ પુલની પહોળાઈ આપણે x મીટર ધારી લેવાની. હવે રકમ પરથી એવું બી તમે લખી શકો, ડાયરેક્ટ જ કામ કરી શકે આપણે. તો કે રકમ પરથી શું આપેલું છે તો કે લંબચોરસની પહોળાઈ આપણે ધારી લીધી. હવે આપણે લંબાઈ લખવાની છે. તો લંબચોરસની લંબાઈ માટે કામ કરવાનું છે. તો કે લંબચોરસની લંબાઈ માટે આથી લંબાઈ આપણે ધાર લઈએ. તો કે લંબાઈ જોઈએ. તો કે લંબચોરસની લંબાઈ કેટલી થશે એ આપણે જોઈએ. તો કે પહોળાઈના બમણા એટલે x ના કેટલા થશે બમણા. પહોળાઈ આપણી છે x, એના બમણા એટલે 2x, થી 2 વધારે છે તો કે પ્લસ 2 મીટર વધારે છે. રેડી, એટલે લંબચોરસની લંબાઈ પણ આપણને મળી ગઈ. રકમ પરથી આપેલું છે આપણને, જો લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે. તો આ લંબાઈ લંબચોરસની પહોળાઈના બમણાથી પ્લસ 2 વધારે છે. એ રીતે લંબચોરસની લંબાઈ મળી ગઈ. હવે આપણે ધ્યાનમાં લેવાનું છે ખાસ અગત્યનો પોઈન્ટ. એ છે આપણા માટે પોઈન્ટ છે લંબચોરસની પરિમિતિ. તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ થાય. 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ થાય. હવે રકમની અંદર આપણને લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ કેટલી આપેલી છે 154 મીટર. તો કે વિદ્યાર્થી મિત્રો, આ બાજુએ આપણે મૂકશું 154 એટલે માટેની નિશાની કરી 154 બરાબર 2 કૌંસની અંદર લંબાઈ કેટલી છે આપણી માટે તો કે અહીં રહે 2x + 2. ઓકે, પહોળાઈ કેટલી આપેલી છે આપણે તો કે આપણે ધારી x એટલે આવશે x. હવે કૌંસ ખોલી નાખીએ તો માટે નિશાની કરી 154 બરાબર 2 કૌંસની અંદર 2x + 2 + x. રેડી, હવે
બે છે એ આખા કૌંસ સાથે ગુણાકારની પોઝિશનમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારની પોઝિશનમાં, તો આ પદને હું આ ડાબી બાજુ લખું અને આ પદને હું જમણી બાજુ લખું. ચાલો તો કે માટેની નિશાની કરી 2x + 2 + x બરાબર 154 અને ગુણ્યા કેટલા છે અહીંયા 2, તો આપણે 2 કરી નાખ્યા. 2 છે એ ભાગાકારની પોઝિશનમાં જશે સામેના ભાગમાં જાય તો, તો કે અહીંથી જશે 2x + x એટલે થઈ જશે 3x + 2 બરાબર 154 / 2. રેડી? તો કે 154 / 2 થયું તો 3x + 2. હવે આ 154 / આપણે 2 કરી નાખવાનો, 154 / 2 કરશું એટલે આપણને કેટલા મળશે? 77. રેડી? 77 મળી ગયા. તો કે હવે 3x ને આપણે કરતા બનાવીએ તો કે 3x બરાબર 77 માઇનસ 2. માઇનસ 2 થવાનું કારણ શું છે? તો કે બરાબર ની ડાબી બાજુ એ પ્લસ મૂલ્ય છે, જમણી બાજુ જાય તો માઇનસ થાય. તો 77 માઇનસ 2 એટલે કેટલા થઈ જશે? 75. હવે x ને કરતા બનાવીએ તો x સાથે 3 છે એ ગુણાકારની પોઝિશનમાં છે, સામેના ભાગમાં જાય તો ભાગાકારની પોઝિશનમાં, તો આપણને x બરાબર 75 ના છેદમાં કેટલા મળશે? 3. હવે ભાગ આપણે ઉડાડીએ તો કે 25 તેરી 75, તો 3 ઉડી ગયા તો આપણને x બરાબર કેટલા મળી ગયા? 25. હવે વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે લંબચોરસની પહોળાઈ મળી ગઈ, લંબાઈ હજી શોધવાની બાકી છે. તો કે આમ સ્વિમિંગ પુલની પહોળાઈ 25 મીટર અને લંબાઈ, હવે લંબાઈ માટે આપણે ગણતરી કરવી પડશે, લંબાઈ અહીં આપણે લખેલી છે 2x + 2, તો કે 2x + 2 એની અંદર આપણે કિંમત મૂકીએ 2 કૌંસ + 2 કૌંસની અંદર x ની આપણે કિંમત મૂકવાની છે તો અહીં આવશે 25. રેડી? તો હવે 25 2 કેટલા થઈ જશે? 50. 50 + 2 એટલે કેટલા થઈ ગયા? 52 મીટર. તો આમ કરી તમે ફાઇનલ આન્સર એનો લખી શકો કે લંબચોરસની લંબાઈ 52 મીટર અને લંબચોરસની પહોળાઈ 25 મીટર મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડિયો પસંદ આવ્યો તો ચોક્કસથી લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં, તેમજ અગાઉના પાઠની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને આઈ બટન ક્લિક કરવાથી તમને મળી જશે. થેન્ક યુ.